હવે એડિટિંગ એટલે ન્યૂ વસ્તુ એડ કરવી મેં તમને શીખવાડ્યું અને ફોર્મેટિંગ એટલે જે વસ્તુ છે એની અંદર ચેન્જીસ કરવાના થશે તો આપણે જોઈએ કે ફોર્મેટિંગની અંદર કઈ કઈ ફોર્મેટિંગ આવે તો પહેલું છે શરતી ફોર્મેટિંગ ત્યાર પછી ડેટા ફિલ્ટરિંગ અને ટોપ વેલ્યુ આજના લેક્ચરમાં આપણે આ ત્રણ વસ્તુ જોવાની છે કે શરતી ફોર્મેટિંગ એટલે કે કે કન્ડિશન શું હોય છે બરાબર કન્ડિશન ફોર્મેટિંગ શું હોય છે તો સૌ પ્રથમ આપણે જોઈએ કે કન્ડિશન ફોર્મેટિંગ શરતી ફોર્મેટિંગ એટલે શું જો આપેલ શરત સાચી ઠરે તો જ જે તે સેલમાં રહેલ લખાણનું ફોર્મેટિંગ થાય એટલે કે તમે જે કંઈ બી લખાણ લખ્યું છે એને સિલેક્ટ કરો છો અને એની ઉપર કોઈ પણ કન્ડિશન આપો છો તો એ કન્ડિશન જો સાચી હશે તો જ તમારા સેલની અંદર ફોર્મેટિંગ થશે નહીંતર કોઈ જાતનું ફોર્મેટિંગ થશે નહીં તો એક્સેલમાં આ રીતની જે સુવિધા આપી છે જેને આપણે કન્ડિશન ફોર્મેટિંગ અથવા તો શરતી ફોર્મેટિંગ કહી શકીએ છીએ હવે આ શરતી ફોર્મેટિંગનું કામ શું હોય તો કે આપણે કોઈ પણ એવી ડેટા છે જેમાંથી કંઈ અમુક ડેટાને અલગ દર્શાવવો હોય ત્યારે શરતી ફોર્મેટિંગનો યુઝ થાય છે તો આપણે એક્સેલની અંદર જોઈએ અહીં અમે એક ડેટા પહેલેથી જ એન્ટર કરેલો રાખેલો છે કે જેમાં સ્ટુડન્ટ્સના માર્ક આપેલા છે હવે તમે જોઈ શકો છો હવે આમાંથી કોઈ એવા માર્ક્સ છે કે જેને મારે હાઈલાઇટ કરવા છે એટલે કે અલગ દર્શાવવા છે તો મારે કન્ડિશન ફોર્મેટિંગનો યુઝ કરવાનો થશે હવે જો આપણે અહીંયા એવું જોવાનું છે કે સિત્તેરથી ઉપર જેટલા માર્ક હોય એ આપણને રેડ કલરમાં દેખાડે તો આવું કરવા માટે પહેલાં હું જેટલો ડેટા છે એને સિલેક્ટ કરી અને કન્ડિશન ફોર્મેટિંગમાં જઈશ ઉપર તમને જોઈ શકો છો કન્ડિશન ફોર્મેટિંગ છે એની અંદર ડ્રોપડાઉન મેલું ખુલ્યું હવે એમાં આપણે શું કરવાનું છે હાઈલાઇટ કરવાનું છે એટલે કે અલગ દેખાડવાનું છે તો આપણે યુઝ કરવું પડશે હાઈલાઇટ સેલ રૂલ્સ એની અંદર આપણે શું દેખાડવું છે તો કે સિત્તેર કરતા વધારે માર્ક્સ હોય ઈ એટલે કે ગ્રેટર ધેન એટલે કે મોટું એવું દર્શાવવાનું છે તો આપણે ગ્રેટર ગ્રેટર ધેન કન્ડિશનને સિલેક્ટ કરવી પડશે ગ્રેટર ધેન કન્ડિશનને સિલેક્ટ કરી એટલે આપણને એક બોક્સ જોવા મળશે ડાયલોગ બોક્સ કે જેની અંદર આપણને ઓપ્શન આપેલું છે કે તમારે કઈ કન્ડિશન આપવી છે તો આપણે કેટલા માર્ક્સથી વધારે જોઈશે તો કે સિત્તેર તો એમાં હું એ લખી અને આ બાજુ કલર માટેનો ઓપ્શન છે એમાં રેડ કલરનું બોક્સ એવી રીતના દર્શાવ્યું છે બાકી ગ્રીન કલરનું બોક્સ યલો એવા અલગ અલગ ખાલી ટેક્સને કલર આપો એવું અલગ અલગ દર્શાવેલું હશે અત્યારે આપણે જે હતું રેડ બોક્સવાળું એ જ સિલેક્ટ કરી અને ઓકે આપી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે સિત્તેરથી ઉપર જેટલા સ્ટુડન્ટને માર્ગ છે એ રેડ બોક્સમાં હાઇલાઇટ થઈ ગયેલા છે બરાબર હવે ત્યાર પછી આપણે એ જ કન્ડિશનની અંદર હવે રેડ બોક્સ નથી જોતું ખાલી રેડ કલર જોઈએ છે તો જે કન્ડિશન છે એની ઉપર તમે પાછી કંડિશન આપશો તો તમને ખબર પડશે નહીં જોઈએ હું કરું છું કન્ડિશનની માથે જ પાછી બીજી કન્ડિશન આપી દઉં છું રેડ ટેક્સ સિલેક્ટ કરી લઈએ છીએ અને ઓકે તો કાંઈ થયું કશો જ ફરક પડ્યો નહીં જે કંડિશન આપો છો એમાં એમાં કાંઈ નવી કન્ડિશન આપી છે તો પહેલાં તમારે પહેલી કન્ડિશનને કાઢવી પડશે અહીં આપણે પહેલી કન્ડિશન જવા દઈ ફરીથી આપણે કન્ડિશન કેવી રીતના આપવીએ જોઈએ સિલેક્ટ કરો કન્ડિશન ફોર્મેટિંગમાં જાઓ હાઇલાઇટ સેલ રૂલ્સ એમાં ગ્રેટર ધેન ધેન આપણે સિલ સિત્તેર જેટલા માર્કની ઉપરના માર્ક્સ જોઈએ છે તો સિત્તેર અને રેડ ટેક્સ જોઈએ છે તો રેડ ટેક્સ સિલેક્ટ કરીને ઓકે હવે તમે જોઈ શકો છો જેટલા સિત્તેરના ઉપરના માર્ક હશે માર્ક્સ હશે એ સિત્તેર રેડ કલરમાં આવી ગયા છે તો આવી રીતના આપણે કન્ડિશન ફોર્મેટિંગ આપી શકીએ છીએ એટલે કે શરતી ફોર્મેટિંગ આપી શકીએ છીએ સિમ્પલ ઇઝી છે કન્ડિશન ફોર્મેટિંગમાં જઈ અને હાઇલાઇટ સેલ રૂલ્સ એમાં ગ્રેટર ધેન લેસ ધેન જે જોતું એ સિલેક્ટ કરવાનો કન્ડિશન આપીને ઓકે ત્યાર પછી આપણે જોઈએ ડેટા ફિલ્ટરિંગ એટલે કે વસ્તુને અલગ કઈ રીતના તારવવું જોઈએ ડેટા ફિલ્ટરિંગ એટલે શું તો પહેલાં તો પહેલાં ફિલ્ટરિંગ એટલે શું થઈ જવું પડે ફિલ્ટરિંગ એટલે કે અલગ કરવું તારવવું કોઈ પણ વસ્તુને નોખી પાડવી એટલે ફિલ્ટર કર્યું કહેવાય હવે વર્કશીટની અંદર ઘણી બધી માહિતી આપેલી હોય છે એમાંથી કોઈ ચોક્કસ તમારે ડેટા જોતો હોય ત્યારે તમારે ડેટા ફિલ્ટરનો યુઝ કરવાનો થશે કે જેની અંદર આપણે ઓટો ફિલ્ટરનો ઉપયોગ કરીએ છીએ ફિલ્ટર માહિતીની યાદી પર મૂકવામાં આવતી એક મર્યાદા છે એટલે કે તમે એક એવી ચોક્કસ એને મર્યાદા આપી દો છો કે તમારે આ જ રીતનો ડેટા જોઈએ છે બાકી કોઈ જોતો નથી તો એ ફિલ્ટરિંગ કર્યું કહેવાય તો આ ફિલ્ટરિંગ કઈ રીતના કરવું એ પણ આપણે જો એક્સેલની અંદર આપણે સૌપ્રથમ ડેટા જે આપેલો છે એની જ અંદર ફિલ્ટરિંગ કરવાનું છે હવે આપણે અહીંયા પહેલેથી એક ડેટા આપેલી તો છે સ્ટુડન્ટ્સના માર્કનો તો હવે એની અંદર આપણે ડેટાને સિલેક્ટ પહેલાં કરી લઈએ હવે અહીંયા જો હું બે માર્ક્સ છે એ સરખા કરી નાખું છું એકાણું એકાણું બે માર્ક્સ કરી નાખું છું એટલે આપણે એવું ફિલ્ટર આપશું કે એકાણું માર્કવાળા જ વિદ્યાર્થી આપણને દેખાય બાકી કોઈ દેખાય નહીં તો સૌ પ્રથમ આપણે ડેટાને સિલેક્ટ કરવો પડશે જો ખાલી બોક્સમાં તમે તમારો એરો રાખશો તો તમને કોઈપણ જાતનું ડેટા ફિલ્ટરિંગ કરવા મળશે નહીં એટલા માટે પહેલાં તો તમારે ડેટાને સિલેક્ટ કરવો પડશે ત્યાર પછી ડેટાની અંદર જઈ અને ફિલ્ટર નામનું ઓપ્શન આપેલું હશે ગણી જેવો આકાર એની ઉપર ક્લિક કરશો એટલે તમારા જે કાંઈ બી મેનુ છે એની બાજુમાં એરો આવી જશે છે હવે સાયન્સના માર્કની અંદર આપણે ખાલી એકાણું માર્કવાળા વિદ્યાર્થીઓને જ જોવા છે હવે અહીંયા જો બે અલગ ઓપ્શન આપેલા છે શોર્ટ સ્મોલ ટુ લાર્જ અને લાર્જ ટુ સ્મોલ આપણે પહેલાં એ કરીને જોઈએ તો અહીંયા મેં પહેલાં સ્મોલ ટુ લાર્જ એટલે કે નાનાથી મોટા તરફ જે માર્ક્સ જાય એવું મેં સાયન્સની અંદર કર્યું તો તમે જોઈ શકો છો પહેલાં સાઈઠ છે ને છેલ્લે એકાણું તો નાનાથી મોટું થઈ ગયું એવી રીતના મોટાથી નાનું એટલે કે લાર્જ ટુ સ્મોલ પણ કરી શકો છો આ બધા ડેટા ફિલ્ટરની કંડિશનો છે ત્યાર પછી આપણે ખાલી એકાણું માર્કવાળા વિદ્યાર્થી જોઈએ છે તો જો બધાની અંદર રાઈટ દેખાય છે જે જોઈએ છે એની અંદર રાઈટ રાખવાનું બાકીમાંથી કાઢી અને પછી ઓકે આપી દેશો તો ખાલી નાઇન્ટી વન માર્ક્સવાળા જ વિદ્યાર્થીઓ તમને અહીં જોવા મળશે અને ડેટા ફિલ્ટરિંગ કહેવાય છે કે તમે અલગ તારવો છો શોર્ટ કરો છો કાંઈ પણ વસ્તુને તો એને ફિલ્ટરિંગ કર્યું કહેવાય સિમ્પલ પાછું લઈ આવું છે તો ફિલ્ટર ઉપર ક્લિક કરી દો એટલે બધી વસ્તુ પાછી આવતી રહેશે અથવા તો તમે પાછું આની અંદર જોઈને બધું સિલેક્ટ ક્યારે ઓલ સિલેક્ટ કરીને ઓકે આપી દો તો પણ બધી વસ્તુ પાછી આવી જશે બરાબર અને ફિલ્ટર ઉપર ક્લિક કરશો તો ફિલ્ટર ત્યાંથી દૂર થઈ જશે તો આવી રીતના આપણે ડેટા ફિલ્ટરિંગ કરી શકીએ છીએ ફરી એકવાર આપણે જોઈએ કે ડેટા ફિલ્ટરિંગ કેવી રીતના કરવું ફિલ્ટર ઉપર ક્લિક કરીએ ત્યાર પછી આપણે કોઈ પણ કન્ડિશન એમાંથી લઈ શકીએ છીએ રો ઉપર ક્લિક કરી છે તમારે એકાણું માર્કવાળા વિદ્યાર્થી જોઈ છે તો એમાં રાઈટ રાખો બાકીમાંથી કાઢી હો કે આપો તો નાઇન્ટી વન માર્ક્સવાળા વિદ્યાર્થીઓ તમને અહીં જોવા મળશે તો આવી રીતના આપણે ડેટા ફિલ્ટરિંગ કરી શકીએ છીએ ત્યાર પછી હવે આપણે જોઈશું ટોપ વેલ્યુઝ એટલે કે ટોચની કિંમતો કઈ રીતના દર્શાવી હવે આ ટોપ વેલ્યુઝ હોય શું તો ચલો આપણે જોઈએ કે આ ટોપ વેલ્યુ શું છે ટોપ વેલ્યુનું ગુજરાતીમાં આપણે કહીએ તો ટોચની કિંમતો જ થાય છે હવે ટોચની કિંમતો દર્શાવવા માટે એટલે કે ટોપ વેલ્યુઝ દર્શાવવા માટે આપણે શું કરવું પડશે તો કે ટોપ ટોચની કિંમતો દર્શાવવા માટે આપણે ટોપ વેલ્યુનો ઉપયોગ કરવો પડશે હવે માર્કશીટની અંદર તમારે ટોપ થ્રી અથવા તો ટોપ ટેન વિદ્યાર્થીઓને અલગતા રવા છે આપણે સ્કૂલની અંદર જોઈએ ને કે ઘણા બધા વિદ્યાર્થીઓ એમાંથી આપણે ટોપ થ્રી અથવા તો ટોપ ટેન વિદ્યાર્થીઓનું લિસ્ટ બહાર પાડતા હોઈએ છીએ જેવી રીતના આપણા રિપોર્ટની અંદર આપણે પાછળ ટોપ ટેન વિદ્યાર્થીઓનું લિસ્ટ આપીએ છીએ તો આ કરવા માટે આપણે શું કરવું પડે તો આ કરવા માટે આપણે જે કંઈ બી રિઝલ્ટનો ડેટા પહેલાંથી એક્સેલમાં બનેલો છે એને શોર્ટ કરવો પડે તો સિલેક્ટ કરી અને આપણે આની બે રીત છે ટોપ વેલ્યુ કાઢવાની જો એક તો એવું છે કે ટોપ વેલ્યુ તમે કાઢો તો એની અંદર માર્ક્સનું ટોપ વેલ્યુ નીકળે કે સૌથી વધારે માર્ક્સ હોય એ તમને જોવા મળે તો પહેલાં આપણે એ જોઈએ કે સૌથી વધારે માર્ક્સ કઈ રીતના ટોપ થ્રીમાં જોવા મળે તો સિમ્પલ ફાઇન સોરી કન્ડિશનની અંદર ટોપ અને બોટમ રૂલ્સ છે એની અંદર જશું એટલે ટોપ ટેન આઇટમ્સ હવે એની અંદર તમે થ્રી આપી દો કે ટોપ થ્રી હોય એ બતાવે તો સૌથી વધારે જે માર્ક્સ આપેલા હશે એ ત્રણ માર્ક્સ બતાવવામાં આવશે એ ત્રણ વિદ્યાર્થીને બતાવવામાં આવે પણ સૌથી વધારે જે ત્રણ માર્ક્સ હશે એ જોવા મળશે બરાબર એમાં વિદ્યાર્થીઓ ટોપ થ્રી વિદ્યાર્થીઓ જોવા મળશે નહીં એટલે જો આમાં કન્ફ્યુઝન થાય નહીં તમને બે કન્ડિશન આપવાની કીધી હોય કે ટોપ વેલ્યુની અંદર તમારે ત્રણ વિદ્યાર્થીઓને ટોપમાં લેવાના છે કે માર્ક્સને ટોપમાં લેવાના છે એ તમારે જોવું પડશે ત્યાર પછી આપણે ફિલ્ટરમાં જઈ ફિલ્ટર આપી દઈએ ત્યાર પછી શોર્ટ કરવાનું રહેશે તમે કોઈ પણ ફિલ્ટર ઉપર ક્લિક કરી અને એમાં નંબર આઇટમ્સ આપેલી છે એમાં જઈ અને ટૉપ વેલ્યુમાં જશો ટોપ ટેનમાં તો એક તમને ડાયલોગ બોક્સ જોવા મળશે કે જેની અંદર અહીંયા ટોપ છે બાજુમાં છે નંબર્સ આપેલા છે એમાં થ્રી આપી દઈએ અને આઈટમ્સ એ બધું એઝ ઇટ ઇઝ રાખવાનું છે અને ઓકે આપી દો તો તમને ટોપ થ્રી વિદ્યાર્થી અહીંયા જોવા મળશે તો આવી રીતના તમે બંને કન્ડિશન આપી શકો છો એક ફિલ્ટરમાં જઈને અને એક કંડિશન ફોર્મેટિંગમાં જઈને જેમાં મેઇન આપણે કેમાંથી કરવાની છે ફિલ્ટરમાંથી કારણ કે આપણે ટોપ થ્રી વિદ્યાર્થીઓ જોઈ છે માર્ક્સ વધારાના જોવાના નથી ખાલી આપણે ટોપ થ્રી વિદ્યાર્થી જોઈએ છે શું કરવાનું ફિલ્ટરમાં જવાનું એમાં જઈ મેન્યુમાં જઈ અને નંબર આઈ નંબર્સ આઈટમમાં જવાનું એની અંદર ટોપ ટેનમાં જઈ એક ડાયલોગ બોક્સ ખુલશે જેમાં ટોપ આપી દેવાના કે ટેન જોઈએ છે થ્રી જોઈએ છે ફાઇવ જોઈએ છે ઓકે આપો એટલે તમને ટોપ થ્રી વિદ્યાર્થીઓ જોવા મળશે તો આવી રીતના તમે ટોપ વેલ્યુઝ ફાઇન્ડ કરી શકો છો તો આજના લેક્ચરમાં એટલે કે પાઠ પાંચની અંદર આપણે શર્તિ ફોર્મેટિંગ ડેટા ફિલ્ટરિંગ અને ટોપ વેલ્યુસ ત્રણ વસ્તુ જોઈએ છે અને અહીં આપણો પાંચમો પાઠ પૂર્ણ થાય છે થેન્ક યુ